પ્રશ્ન આઠ ગોલીય અરીસો અને તેના પ્રકાર ગોલીય અરીસો એટલે વક્ર અરીસો તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠ પૃષ્ઠ એટલે પાછળની સપાટીનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે સામાન્ય રીતે એક કાચનો ગોળો હોય અંદરથી જે પોલો હોય એ કાચના ગોળાને એક બાજુથી કાપી લેવામાં આવે તો ગોલીય અરીસો તૈયાર થાય છે ગોલીય અરીસો એટલે વક્ર અરીસો વક્ર અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી હોય ચળકાટવાળી હોય કે જ્યાંથી પરા પ્રકાશના કેરળનું પરાવર્તન થાય એટલે એક સપાટી પોલિશ કરેલી અને પરાવર્તક હોય અને બીજી બાજુ અપારદર્શક હોય અથવા રંગ કરેલી હોય અથવા રંગીન કાગળથી ઢાંકેલી હોય ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ પણ વક્રાકાર હોય અથવા બહારની તરફ પર વક્રાકાર વક્રાકાર એટલે ગોળાકાર હોય છે તેને આધારે ગોલીય અરીસાના બે પ્રકાર છે અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો પહેલો પ્રકાર અંતરગોળ અરીસો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતરગોળ અરીસો કહે છે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતરગોળ અરીસો કહે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ગોલીય અરીસો છે કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી છે તેથી તેને અંતર્ગોળ અરીસો કહે છે પરાવર્તક સપાટી અંદર છે કે જ્યાંથી પ્રકાશના કિરણનું પરાવર્તન થાય અને બહારની સપાટી પર રંગ લગાડેલો છે અથવા તો રંગીન કાગળ લગાડેલા છે તેથી બહારની સપાટી અપારદર્શક છે ફરજિયાત વિદ્યાર્થીઓ ધ્યાન આપવાનું રહેશે કે જ્યારે તમે અંતર્ગોળ અરીસો દોરો છો તો બહારની બાજુએ આ જે નાના ડેશ દોરેલા છે તે દોરવાના રહેશે જે દર્શાવે છે કે આ ગોલીય અરીસો બહારની તરફથી અપારદર્શક અને અંદરની તરફથી પરાવર્તક છે અંતર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય કેન્દ્રિત થાય એટલે ભેગા થાય છે અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ પણ મળે છે અને આભાસી પ્રતિબિંબ પણ મળે છે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય છે બીજો પ્રકાર બહિરગોળ અરીસો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિરગોળ અરીસો કહે છે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિરગોળ અરીસો કહે છે આ ગોલીય અરીસો છે જેની આ બહારની જે સપાટી છે ત્યાંથી પ્રકાશના કિરણનું પરાવર્તન થતું હોય તેથી બહારની સપાટી પરાવર્તક છે જ્યારે અંદરની જે સપાટી છે તેના પર રંગ લગાડેલો છે અથવા તો રંગીન કાગળ લગાડેલો છે તેથી અંદરની સપાટી અપારદર્શક છે અંદરની સપાટી પર આ રીતના ડેશ ફરજિયાત પાડવાના રહેશે જે બતાવે છે કે અંદરની સપાટી અપારદર્શક અને બહારની સપાટી પારદર્શક એટલે કે પરાવર્તક છે બહિર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે વિકેન્દ્રિત થવું એટલે છૂટા થવું બહિર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ જ રચાય છે બહિર્ગોળ અરીસાથી વાસ્તવિક પ્રતિબિંબ મળતા નથી અને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર પણ આભાસી હોય છે